વલસાડ જિલ્લામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાક સુધીમાં વલસાડમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કપરાડામાં 19 mm, ધરમપુરમાં 20 mm અને પારડીમાં 12 mm વરસાદ નોંધાયો છે. તો વલસાડમાં વરસાદી મહેર અને તેને લઈને અત્યારે નોંધપાત્ર વરસાદ તમામ જગ્યાએ વરસી રહ્યો છે. સવારથી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ અને સાથે જ છેલ્લા 2 કલાકમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં વાહન ચાલકો જ્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે વરસાદી પાણી ત્યાં ભરાયા હતા. સવારથી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે, તેને લઈને અત્યારે વલસાડ શહેરના આ દ્રશ્યો. વલસાડ જિલ્લામાં ફરી વરસાદી માહોલ, સતત મેઘરાજાની કૃપા વલસાડ પર વરસી રહી છે અને આજે પણ વલસાડમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે લોકોને આ રસ્તામાંથી પસાર થવાની ફરજ પડી છે અને એ પણ હાલાકીનો સામનો કરતા કરતા તેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે જે અંડરપાસ છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે. મૂશળધાર વરસાદના પગલે ઠેર ઠેર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વલસાડમાં હજી પણ વરસાદની સંભાવનાઓ વચ્ચે નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને જે અંડરપાસ છે ત્યાં પાણી ભરાયા છે, ત્યાં વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તો આ પહેલાં પણ દક્ષિણ ગુજરાતમાં સતત મેઘ મહેર થઈ રહી છે અને તેમાં વલસાડ, નવસારી, ડાંગ આ તમામ જિલ્લાઓમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસાદના પગલે જો કે વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે, લોકોને કાળઝાળ ગરમીમાંથી પણ રાહત મળી છે, પરંતુ વરસાદની સાથે સાથે મુશ્કેલીઓ પણ આવતી હોય છે અને વરસાદી પાણીના ભરાવાના કારણે અત્યારે લોકો પરેશાન છે.